રોજગારીનું સર્જન થાય તે માટે ગાંડા બાવળમાંથી કોલસો બનાવવાની સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવતી હોય છે જે પ્રક્રિયા માટે સ્થાનિક વન વિભાગ વાહતુક પાસ અપાતા હોય છે પરંતુ વન વિભાગમાં ભ્રષ્ટાચારના મૂળિયા ખૂબ જ ઊંડા ઉતરી ગયા હોવાથી આર્થિક વ્યવહાર વિના કોઈ જ ફાઇલ મંજૂર થતી નથી ત્યારે પાસ માટે પણ ખુદ પરિક્ષેત્ર વન અધિકારી ભુજ દ્વારા ઉઘરાણી કરાતી હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી ભુજ તાલુકાના સમા માબદે જિલ્લા સમાહર્તાને આપેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંચાલકને ધોરાવરના ખેતરના સર્વે નંબર ઓગણીસમાં આવેલ ગાંડા બાવળની જાળી કાપી કોલસો બનાવવા પાસ પરવાનગી આપવા માટે દસ એપ્રિલ બે હજાર લેખિતમાં અરજી કરવામાં આવી હતી જેને દસ મહિનાનો સમય વીતી ચૂક્યો હોવા છતાં પાસની પરવાનગી ન મળતા ખાવડા રાઉન્ડ ફોરેસ્ટ અધિકારીનો અરજદારે સંપર્ક કર્યો હતો ત્યારે પરિપેક્ષ વન અધિકારી ત્યારબાદ જીબી વાણિયાનો સંપર્ક સાંધતા તેમણે પાસની પરવાનગી માટે ગુણીના રૂપિયા પંદરની ની માંગણી કરી હતી ત્યારે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કલેક્ટર સમક્ષ કરાઈ હતી આખા કચ્છમાં પંદર ઓક્ટોબર થી પાસો કોલ ની પરમિટો ચાલુ છે બરોબર તો અમારે વિસ્તારમાં ખાવડા વિસ્તારમાં આ દિન સુધી એક પાસ આપવામાં આવેલ નથી જીબી બી સાહેબ ઉત્તર રેન્જ આરએફઓ સાહેબ છે ઉત્તર રેન્જ અને આરએફઓ સાહેબ એ આજ સુધી અમને પાસ આપેલ નથી કેનાખોરી અને એરાદોપૂર્વક પાસ આપતા નથી અમે ઘરિયું ફેરજું કરી છે કલેક્ટરને આવી તથ લીધું મુખ્યમંત્રીને રજૂઆત કરી છે મુખ્ય એને મુખ્ય વનક્ષક છે એને પણ રજૂઆત કરી છે કે આજ સુધી કોઈ તપાસ થઈ નથી અને તપ અને પાસ આપવામાં આવતા નથી તો આજે અમારે ખાવડા વિસ્તારના પચાસ ટકા માણસો કોસા પર નભે છે ને ખેતી નિષ્ફળ ગઈ છે અત્યારે તો માણસોનો હેજર કરવાનો વારો આવશે તો બીજી કે વિસ્તાર હેજલ કરીને ગામ ખાલા આખો ગામ ખાલ થઈ જશે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગફૂર સમા અને ભીલાલ અલારખા સમા તેમજ અન્ય લોકોએ એવી રજૂઆત કરી હતી કે ભુજ ઉત્તર રેન્જના આરએફઓ અને પરિક્ષેત્ર વન અધિકારી જીબી વાણિયા વાહતુક પાસ માટે ગુણી દીઠ પંદર રૂપિયાની માંગણી કરે છે આ બાબતે આરએફઓનો સંપર્ક કરતા જીબી વાણિયાએ જણાવ્યું હતું કે તમામ આક્ષેપો પાયા વિહોણા છે અને અરજદારો વાહતુક પાસ માટે અમારા પર પ્રેશર કરી રહ્યા છે અરજદારોએ જો પોતાના ખે કોલસા બનાવ્યા હોય તો અમારી સાથે પંચનામામાં તેમને હાજર રહેવું જોઈએ પરંતુ અરજદારો અને પંચનામા માટે પોતાના ખેતરમાં લઈ જવા માટે તૈયાર નથી અને તેઓ ગેરકાયદે કોલસા બનાવીને અમારા પર વાહતુક પાસ બનાવવા માટે પ્રેસર કરી રહ્યા છે ખરા અર્થમાં આ લોકો પોતાના ખેતરમાં કોલસા બનાવતા જ નથી અને આ આક્ષેપો વિહોણા છે